नमस्कार इनकी।
પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. કાલે આવનારી વિસેરા રિપોર્ટ દ્વારા ઘણા બધા સવાલોના જવાબ મળી જશે. દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 51 લાખ ને પાર થઈ ગયો. જો કે અત્યાર સુધીમાં 51,18,605 લોકો સંક્રમિત થયા છે, ત્યારે 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 97,856 નવા દર્દી નોંધાયા. તો આ પહેલા 11 સપ્ટેમ્બરે 97,856 કેસ વધ્યા હતા. દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ 40,24,000 થઈ ગઈ છે. તો આ તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આખા દેશમાં અત્યાર સુધીમાં 382 ડોક્ટરે જીવ ગુમાવ્યા, જેમાંથી 27 થી 85 વર્ષની ઉંમરના ડોક્ટર પણ સામેલ છે. આઈએમએ એ કેન્દ્ર સરકારના એક નિવેદનમાં અંગે નારાજગી વ્યક્ત કરી, જેમાં સરકારે સંસદમાં કહ્યું હતું કે તેમની પાસે કોરોનાના કારણે જીવ ગુમાવનાર અથવા આ વાયરસથી સંક્રમિત થતા ડોક્ટર અને અન્ય મેડિકલ સ્ટાફનો ડેટા નથી. દુનિયામાં સંક્રમિતોનો આંકડો 3 કરોડથી વધુ થઈ ગયો. ગુરુવારે સવારે 9 વાગ્યા સુધીમાં 3,33,00,000 કેસ નોંધાયા છે. જોકે આ સમયમાં સારા સમાચાર એ છે કે સાજા થનારાની સંખ્યા પણ હવે 2,17,00,000થી વધુ થઈ ગઈ. મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા 9,44,000થી વધુ થઈ ગઈ છે. જોકે મહારાષ્ટ્રમાં બુધવારે 23,365 નવા કેસ નોંધાયા હતા. તો આ સાથે જ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 11,21,221 થઈ ગઈ. જો કે રાહતની વાત એ છે કે આમાંથી 7,92,000 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. હાલ 2,97,000 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 30,883 લોકોના મોત પણ થયા છે. હાલ ઇન ગુજરાત ન્યૂઝમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈશ. નમસ્કાર.